વાર્તા વાળા દીદી ને જઈને કે નમસ્તે દીદી, તમે શું આપવાના? નમસ્તે દીદી, શું આપો છો તમે મને? દૂધ. હવે આનું તું શું કરશે? હે હવે કોણ આવે છે? તું આવે છે. નમસ્તે દીદી, મારું નામ શું છે? હરેશ. વેરી ગુડ. ચાલો હવે કોણ આવે છે? શું કહીશું? નમસ્તે દીદી, મારું નામ. આંખમાં આંખ નાખીને દીદી નમસ્તે તો કહો. ઓલ રાઈટ પરેશ. ચાલો હવે કોણ આવે છે? બાટલી ખોલ્યા, ખુલતું નથી. ખુલ્લી જ છે બધા. અરે ગૌરાંગ, આવું કર્યું, બોટલ ના ખોલી. ચલો આવી જાઓ. નમસ્તે, જેને મળી ગઈ એ પીવા માંડે. શું નામ છે બેટા? કહી દે. આશા. ઓલ રાઈટ, નેક્સ્ટ. નમસ્તે દીદી, શું નામ છે? સોનિયા. નમસ્તે બેટા. એક સરસ સ્માઈલ આપીને દીદીને મજાથી કહો તો ખરા, વાર્તા કહેશે તમને. ચલો ચલો. ઓકે તેજલ, હવે તું આવી જા. નમસ્તે કીધું દીદી ને. ઓકે ચલો. કા કેવી રીતે નમસ્તે કરીએ બેટા? નમસ્તે કેવી રીતે? યસ, આંખમાં આંખ નાખીને. અરે શરમાયા વગર એ ભાઈ, એ ભાઈ બોલો. નમસ્તે દીદી, શું નામ છે તારું? ઉર્વશી. ઓલ રાઈટ, કમ નેક્સ્ટ. નમસ્તે, નામ શું છે? મિત્તલ. ઓકે કમ. ઓકે હવે કોણ વાળો છે? આવી જાઓ દીદી. નમસ્તે દીદી, ની આંખમાં આંખ નાખીને દે. ઓકે ઓકે આવ્યો.
દીદી કે નમસ્તે દીદી, શું નામ છે તારું? ચાલો હવે કોણ કોણ બાકી દીદી ને નમસ્તે કરવામાં કોણ બાકી? હવે ચલો ચલો પીવાનું ચાલુ કરો. ધોયા વગર ખોલો ખોલો. તને નથી પાડવું છે ક્યાં છે? તો પાછું છું બાર ના લઈ જાય. ખોલીને તું પીવાનું શરૂ કરી દે. ચલો 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 ખોલી લે. ધીરે 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 ધીરે. ઓકે ઓકે કુછ કમ. નમસ્તે દીદી, નજીક જવાનું છે નહીં આવે છે તને? ચાલ ભાઈ છે. ઓકે ચલો ચલો દૂધ પીવાનું ચાલુ કરી દો. હવે કોણ રહ્યું? કોણ છે આ નાની ને? નમસ્તે દીદી. ગૌરંગ હમણાં હેર કે છે. ગૌરંગ તું શું કરે છે? હેર બોલાવવાનો કે નહીં બોલાવવાનો? તું ખા પીવાનું શરૂ ના કરી દે. ફરી ખા બેસી ને ડાયો કઈ પી જા તો કે પીવડો હા એક તો ચાલે નહીં. આટલી વાર હા અનિલ કોને નથી ફાવતું પીતા? એ ઢોલીને નથી કે ઢોલી. નમસ્તે, નામ છે આમ લઈ લીધું. અરે ગૌરવ મેડમ ને આપણે આને દૂધ પીવડાવ. આમ લઈ લીધું મેડમ, લઈ લીધું દીદી આવ્યા છે. કોણ આવ્યું છે? મોટેથી બોલો. દીદી નું નામ શું છે? સાહિત્ય મિત્ર. શું છે? શું નામ છે? તો હવે દીદી ને કેવું પડશે ને કે બધી વાત કરો. શ્વેતા બેગ લઈ લે પ્લીઝ બોટલ. દીદી ને કઈ શું વાત કરો? કોણ કહેશે? ઢાંકણ બરાબર બંધ કરશો? ઢાંકણ બંધ કરીને શ્વેતા દીદી ને બોટલ આપી દો. ગિલો બધા ગિલો બેટા. પછી પી ચાલો પી ચાલો. અરે ખોલ 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 ખોલ. જો કેવું છે રમ્યો? સરસ. ચાલ પીવા છે. સાંભળશો એકદમ શાંતિથી. કેવી રીતે? પહેલા તો વાર્તા સાંભળવા માટે કેવું થવું પડે? એકદમ શાંત અને ટટ્ટા. એ પછી શું કરવાનું છે? હું વાર્તામાંથી પ્રશ્નો પૂછીશ તમને કે વાર્તામાં શું થયું, કેવું હતું, કેવું લાગ્યું.
કોનું નામ શું હતું, બધું પૂછીશું તમને, જવાબ આપશો ને? તો એના માટે વાર્તા શાંતિથી સાંભળવી પડશે. ચાલો આપણે હવે વાર્તા શરૂ કરીએ. ચોક્કસ. તો વાર્તા છે, એક ચતુર્દંત હાથી હતો. વાર્તાનું નામ શું છે? એક ચતુર્દંત હાથીની વાર્તા છે. પણ એક ચતુર્દંત હાથીની સાથે સાથે એક બીજો પણ હતો સસલાઓનો સરદાર. એનું નામ શું હોય છે? લંબકર્ણ. શું હોય છે? લંબકર્ણ. વાર્તા છે, હવે એક હાથી અને એક લંબકર્ણ સસલો, બરાબર. એક મોટું જંગલ હોય છે, એ જંગલની અંદર એક હાથી રહેતો હોય છે. કોણ રહે છે? હાથી. હાથી. એ હાથી કેવો હાથી હોય છે? મોટા ડોળાઓનો સરદાર હોય છે. કેવો સરદાર હોય છે? તેનું નામ શું હોય છે? ચતુર્દંત હાથી. આપણે બેઠા છે તો આપણા બધાના નામ અલગ અલગ છે ને, તો હાથી નું નામ શું હતું? ચતુર્દંત હાથી હતું. એ ચતુર્દંત હાથી એક જંગલમાં રહેતો હતો. એક વખત એક મોટો દુષ્કાળ પડે છે અને પાણીની તંગી સર્જાઈ જાય છે. નિર્મલ સરોવર બધા સુકાઈ જાય છે, એટલે પીવા માટે હાથીઓને પાણી મળતું નથી. એટલે બધા હાથીઓના ટોળા હાથીઓના સ્વામી પાસે જાય છે અને એને કહે છે, હે સ્વામી, હે માલિક, આ સરોવરમાં એક પણ પાણી રહ્યું નથી. દીદી, અમને તો હાથી દેખાતો જ નથી. જેને કારણે દીદી અમને તો હાથી દેખાતો જ નથી. હાથી કે છે? હાથી બતાવો. આ રહ્યો હાથી. આ રહ્યો. પછી ત્યાં પણ નથી દેખાતો. દીદી જ વાર્તા કહેશે ભાઈ, એમના કોઈ નહીં આવે. બરાબર, દીદી જ વાર્તા કહેશે. બરાબર ને? હે, બરાબર ને? હો, બેસી રહે તું આરામથી. ચાલ ચાલો હવે પાછા. આપણે હાથીનું નામ શું હતું? ચતુર્દંત હાથી. અને મોટો દુષ્કાળ પડવાને કારણે પાણી સુકાઈ ગયા હતા, એટલે હાથીઓના બધા ટોળા વળીને હાથીઓના સ્વામી પાસે જાય છે અને તેમને પૂછે છે અને કહે છે કે, હે સ્વામી, આ હવે પાણી રહ્યું નથી, તેને કારણે અમારા બધા બચ્ચા તરફડીને મરી ગયા છે અને કેટલાક બચ્ચાઓ મરવાની તૈયારીમાં છે. તો હવે મહેરબાની કરીને ક્યાં થોડું પાણી બચ્યું હોય એવું જળાશય શોધી કાઢો. તો હાથીઓના બચ્ચા શું થાય? બધા બચી જાય. પાણી પીવે તો જીવ બચી જાય ને, અને પાણી વગર ચાલે? પાણીનું મહત્વ છે કે નહીં? પાણીનો બગાડ કરાય? પાણીનો બેડક કરાય? જેટલી જરૂરિયાત હોય એટલું જ પાણી વપરાય? વધારે પાણીનો વપરાશ કરાય નહીં. વધારે પાણી વાપરી નાખીએ તો આવા જીવ જંતુઓ પ્રાણીઓ પાણી વગર તરફડીને મરી જાય. તો જળાશય શોધવા માટે બધા ટોળા વળીને તેમના સ્વામીને વિનંતી કરવા લાગ્યા બધા હાથીઓ. એટલે હાથીઓના સ્વામીએ ચતુર્દંત હાથીએ વિચાર્યું કે હવે આપણે કઈક નિર્ણય કરીએ. અને તેમણે બહુ વિચારીને એક નિર્ણય કર્યો અને વિચારીને કહ્યું કે આ જંગલની અંદર એક સરોવર છે. કેવું સરોવર છે? એક સરોવર છે,
દીદી અમને તો સરોવર અહીંયા દેખાતું જ નથી, અમને તો હાથી દેખાતો જ નથી. દેખાય છે હાથી? આ અમારું શું છે? સરોવર. શું છે? સરોવર. અને દીદી ક્યાં ઊભા છે? સરોવરના કિનારે. દીદી સરોવરમાં જ ઊભા છે, જો એના પગ ભીના થયા ને અહીં સુધી. તમે બધા ક્યાં બેઠા છો? સરોવરના કિનારે. અને હાથી ક્યાં બેઠો છે? હજુ નથી ગયો પાણીની અંદર. દીદીના ખભા પર બેઠો છે. બૂમો પાડે છે કે પાણી પીવું છે, પાણી પીવડાવો. દીદી કહે છે કે હા હા, હું તને પાણી પીવડાવું છું. લો દીદી, વાર્તા કહો. આવે બરાબર. હવે પાછો થોડા પાણીની શોધમાં ચાલ્યા જાય છે. એક સરોવર હોય છે જેમાં પાણી બચ્યું હોય છે અને તે સદાય સુકાતું નથી, એવું પાતાળ ગંગા નામનો એક સરોવર છે. હંમેશા પાણીથી ભરાયેલું રહે છે. કેવું રહે છે? હંમેશા પાણીથી ભરાયેલું રહે છે. ત્યાં પાણી સુકાતું નથી એવું એમને ખબર હતી, એટલે બધા હાથીઓ ચાલ્યા જાય છે પાણી પીવા માટે. અને એ લોકો કેટલા દિવસ ચાલે છે? 5 રાત અને 5 દિવસ સુધી લાંબી યાત્રા કરીને સરોવરે જાય છે. કેવી રીતે જાય છે? ચાલીને. કેવી રીતે? ચાલીને. બતાડો દીદીને. બધા ચાલીને. ચલો ચાલો. કેટલા દિવસ ચાલવાનું છે? 5 દિવસ. કેટલા દિવસ? 5 દિવસ. એટલે લાંબી મુસાફરી પછી બધા હાથીઓ ચાલી ચાલીને સરોવરમાં પાણી પીવા માટે પહોંચે છે. અને પાણી જોઈને બધા ગાંડા થઈ જાય છે. કેટલા દિવસના તરસ્યા હતા એટલે ફટાફટ પાણીમાં ડૂબકી મારે છે. બધા નાહી છે, સૂંઢમાં પાણી ભરે છે, પાછળ ઉછાળે છે અને ખૂબ આનંદ કરે છે. બહુ ધમાલ મસ્તી કરે છે. બધા પાણી કરે છે, બેટલો મારે છે. પછી બધા સાંજ પડી જાય છે એટલે બહાર નીકળે છે. કેવા ટાઈમે નીકળે છે? મોડી સાંજ પડે છે ત્યાં સુધી પાણી પાડે છે અને પછી બહાર નીકળે છે. એટલી જ વારમાં સરોવરના કિનારે જે મહાકાય વજનદાર હાથીઓ બધા ચાલીને આવ્યા હતા દૂર દૂરથી, તેમના કારણે શું થયું? સરોવરની આસપાસ રહેતા બધા નાના નાના સસલાઓના ઘર ચીબાઈ ગયા. શું થયું? ચીબાઈ ગયા. કેવી રીતે ચીબાઈ જાય દીદી? ચીબાઈને બતાડો. આમ ચીબાઈ જાય. કેવી રીતે ચીબાઈ જાય? આમ ચીબાઈ જાય. ફરીથી આમ ચીબાઈ જાય. બરાબર દીદી? અમને તો જોતા જ નથી તમે. આવું ચાલે દીદી? ગોળ ગોળ ફરીને વાર્તા કહો ને અમને. કેવું છે? સાંભળ્યું ને? કોણ ચીબાઈ ગયું? કેવી રીતે ચીબાઈ ગયા? કેમ ચીબાઈ ગયા? આવી રીતે. હા, કેવી રીતે? વજનથી. આવી રીતે. હાથી કેવું પ્રાણી છે? મહાકાય. એનું કદ કેવું છે? મોટું. તેના કારણે તેના પગની નીચે નાના નાના પ્રાણીઓ સસલા જેવા નાના નાના બીજા જીવ શું થાય છે? ચીબાઈ જાય છે. હવે મોટો પ્રશ્ન ઉઠ્યો, હાથીઓના વજનથી સસલાઓના ઘર શું કર્યા? ચગદાઈ ગયા. કેવા થયા? ચગદાઈ ગયા, નાશ પામ્યા. કેટલાક સસલાઓ તો બિચારા ઘાયલ થઈ ગયા અને કેટલાક સસલાઓ મૃત્યુ પામ્યા. કેટલાક સસલાઓ મૃત્યુ પામી ગયા, મરી ગયા. સંવિતી દીદીએ મને કીધું કે આ બધા તો પાછા ઢીલા થઈ ગયા. વાર્તા દીદી વાર્તા કેવી રીતે કહેશે? તો મને કીધું કે શું કરું સંવિતી દીદી? તો સંવિતી દીદીએ મને કહ્યું કે બધા રીતે સીધા બેસી જાય, સીધા બેસી જાય, કમરમાંથી સીધા, ખભા સીધા. અને બધા કોને જોશે? દીદીને. બરાબર. જો દીદી કયો હાથ ઉપર કરે છે? ઓકે.
ફરી જુઓ દીદી કયો હાથ ઉપર કરે છે. ઓકે, પછી દીદી શું કરે છે? હાથની કઈ કસરત કરે છે જુઓ. હાથ ઉપર, હાથ નીચે, હાથ ઉપર, હાથ નીચે. હા, હવે વાર્તા દીદી આગળ વાત કરો. ફરી હવે પાછું શું થયું? ચબદાયેલા સસલા હતા, જેમના ઘર તૂટી ગયા હતા, એ બધા કેવા થઈ ગયા? દુઃખી થઈ ગયા. કેવા થઈ ગયા? દુઃખી થઈ ગયા. દુઃખી થઈ ગયા. અરે જો દીદીએ કેવું કર્યું? દુઃખી થઈ ગયા. દુઃખી દુઃખી થઈ ગયા. કરો. ઓહો હો હો હો. મારું ઘર તૂટી ગયું. મારા ઘર તૂટી ગયા. કરી બતાડો. ઓહો હો હો. દીદી કોને કરી બતાડો? કરી બતાડો. કરી બતાડો. ઓકે, હેત કેવું કરે? ઘર તૂટી જાય. કરી બતાડ, કરી બતાડ. ઘર જોયું કે ઘર ચાલો વાર્તા દીદી. ચાલો ચાલો વાર્તા વાર્તા સાંભળો. સસલાઓ બધા રડવા લાગ્યા. રડો ભાઈ ગયા. બધા શું કરે છે? રડે છે સસલાઓ. અને રડતા રડતા એવું કહે છે, હાય હાય, સત્યાનાશ મળી ગયું. શું થયું? હાય હાય થયું. શું થયું? હાય હાય. શું થયું? મોટેથી સત્યાનાશ મળી ગયું. શું મળી ગયું? સત્યાનાશ. ઓકે દીદી, સત્યાનાશ મળી ગયું. આ હાથીઓ હવે રોજ રોજ અહીંયા સરોવરના કિનારે પાણી પીવા માટે આવશે, કારણ કે હવે પાણીનું એક પણ ટીપું એક પણ સરોવરમાં રહ્યું નથી. એટલે બધા સસલાઓ શું કરે છે? બધા મૃગા થાય છે, ટોળે વળે છે. અને શું કરે છે? બધા સસલાઓ ભેગા થઈને વિચાર કરે છે, હવે આપણે સ્થળ છોડીને દૂર ચાલ્યા જવું પડશે. તો બીજા સસલાઓ કહે છે, ના, આપણી જન્મભૂમિ આમ છોડીને જવાય? પોતાનું ઘર છોડી દેવાય? પોતાનું ઘર છોડીને કસે જવાય? દીદી ના જવાય. આમ જવાબ ના જવાય. જવાય ના જવાય. જવાય ના જવાય. ઘર છોડીને ના જવું પડે એના માટે શું કરવું પડે? ઉપાય કરવો પડે. શું કરવું પડે? ઉપાય કરવો પડે. એટલે એક સસલું બોલે છે કે મને અમારે જન્મભૂમિ છોડવાની સહેલી નથી ભાઈ, જો બીજો કોઈ ઉપાય કરીએ. તો બીજું એક સસલું આવીને શું કહે છે દોડતું દોડતું? તો આપણે એવું કરીએ કે હાથીને ડરાવીએ, જેથી કરીને એ સરોવરનું પાણી પીવા આવે નહીં અને અહીંયાથી દૂર જતો રહે. એટલે શું કરે છે સસલાઓ? એવું વિચારે છે કે સાપ કેવો હોય છે? સાપ ફેણ ઉપર કરે છે અને શું કરે છે? બીવડાવે છે. કોઈને ભલે ને દસે ના, પણ શું કરે સાપ? બીવડાવે છે. એ ખાલી ફેણ ઉપર કરે એટલે શું કરે? આપણે બી જઈએ, બધા બી જાય છે ને સાપથી. તો સાપ જેમ ફેણ ઊંચી કરીને બધાને ડરાવી શકે છે, એવી રીતે આપણે પણ હાથીને ડરાવવાનો કોઈ ઉપાય કરીએ. દીદી તમને બીક લાગે છે? બહુ બીક લાગે. કેવી બીક લાગે છે જરા બતાડો. સાપ આવે તો કેવું થાય? કેવી બીક લાગે? કેવી બીક લાગે?
પછી અમને તો બીક લાગી ગઈ, હવે શું થશે? હવે કયું એવું કે બધાએ સસલાઓના ટોળા ભેગા થયા અને વિચાર્યું કે આપણે જો કોઈ પણ ચાતુર્ય બુદ્ધિથી જો હાથીને સરોવરનું પાણી પીવા આવવા માટે રોકીએ તો આપણે જન્મભૂમિ છોડીને જવું ના પડે ને, ઉપાય કરીએ તો જગ્યા ના છોડવી પડે ને સરોવર કિનારાને, બરાબર? એટલે તેમને શું કર્યું, એક દૂત નિમણૂક કર્યો. શું કર્યું? એક દૂત નિમણૂક કર્યો. અરે દીદી, દૂત એટલે શું મને તો ખબર જ નથી. દૂત એટલે જે આપણા સંદેશાને બીજા સ્વામી સુધી પહોંચાડે. એટલે કે મારે દાખલા તરીકે ગૌરાંગે મને કશું કામમાં કહ્યું, ગૌરાંગ મને કામમાં કે હવે એને મને કીધું કે જઈને હેતને કહી દે. હે હેત, ગૌરાંગને તારા માટે સંદેશો આપ્યો છે, જોઈએ છે તને? કહી દો. શાંતિથી વાત કર, શાંતિ કીધું કરી. દીદી વાર્તા આગળ. કે ચંદ્રમાં, ચંદ્ર કોને કોને જોયો છે? ચંદ્ર બધાએ જોયો છે. કેવો કલર કેવો હોય? કેવો સફેદ હોય? સફેદ. અને આકાર કેવો કેવો હોય? સફેદ. અને ચંદ્રનો આકાર કેવો હોય દીદી? ગોળ કરીને બતાડો કેવો હોય? ગોળ. મજાનો મોટો હેત કેવું મોટું હોય? હા, મોટું. હવે એમને વિચાર્યું, સસલાઓ એવું વિચારે છે કે આપણે ચંદ્રમા એટલે વિજયદત્ત, શું કહેવાય ચંદ્રમાને? વિજયદત્ત સ્વામીના આપણે આશ્રિતો છીએ. જો આપણે એવું કહીએ કે ચંદ્રમાએ અમને મોકલ્યા છે અને સંદેશો કેવડાયો છે કે તમે આ ચંદ્ર જળાશય છોડીને બીજા સ્થળે ચાલ્યા જાઓ તો કદાચ હાથી અહીંયાથી દૂર જતા રહેશે, એવો ઉપાય કરવા માટે શું કરે છે? યુક્તિ દોડાવે છે. અને સંદેશો કોની સાથે મોકલાવાય? જે એડ્રેસ પર પહોંચાડે એની પાસે મોકલાવાય ને. સંદેશો કોની પાસે મોકલાવાય? કોને સંદેશો મોકલાવાય? જે એડ્રેસ પર પહોંચાડી દે. એટલે આવે છે લંબકર્ણ સસલું. કોણ આવે છે? કેવું આવે છે? લંબકર્ણ સસલું આવે છે. અને એ હાથીના ટોળાઓ પાસે જાય છે. બધા શાંત થઈ જશો તો જ વાર્તા કહી. જો હમણાં પાછું છે ને, મને સંવિતી દીદીએ કીધું કે મેં આજે સરસ મજાના સાહિત્ય મિત્ર દીદીને વાર્તા કહેવા માટે મોકલ્યા, અને તો આ બધા તો દીદીની સાથે કેવી ધમાલ કરે છે, સીધો બેસી જવાય? નહીં તો દીદી જતો રહે છે વાર્તાથી કરે તો. એવું કીધું તમે, કેવા સીધા બેસી જવાનું? લંબકર્ણ કેવો હતો ખબર છે? આવાલા મકાનવાળો. કેવો હતો? આવાલા મકાનવાળો. એના કાન કેવા હતા? આવું મોટા મોટા. એનું નામ શું હતું? લંબકર્ણ કેમ હતું? કારણ કે એના કામ કેવા હતા? ચલો કામ લાંબા કરી બતાડો બે હાથે. હવે જ્યારે જ્યારે દીદી તમને લંબકર્ણની વાત કરશે ત્યારે ત્યારે તમારે એના કામ બતાડવા પડશે. એવું કોણે કીધું? એ કોણે કીધું? સંવિતી દીદીએ કીધું. કોણે કીધું? દીદી ફરીથી બોલો. લંબકર્ણ કેવો હતો? મોટા કામ વાળો.
લંબકર્ણ કેવો હતો? મોટા કાન વાળો હતો. મોટા કાન કેવો છે મારો વાચુ? આવો મોટો, આવો મોટો. દીદી ફરી બોલો, કેવો હતો લંબકર્ણ? મોટા કાન વાળો. સરોવરમાં આવે છે
તમે અહીંયાથી ચાલ્યા જાઓ, નહીતર અમારે સ્વામી તમારા પર ક્રોધિત થઈ જશે. ગુસ્સો કેવો કરે? બધા ક્રોધમાં આવી જાય છે. હવરા તું ફરી આવવાનું છે અહીંયા? હા બોલ. એને કે ગૌરાંગ બોલાવે છે. ગૌરાંગ તને તું ફરી આવવાનું છે અહીંયા કે નથી આવવાનું? બોલ, તું કહી દે આવવાનું છે ફરી કે નથી આવવાનું? નથી આવવાનું. નહીં આવે તો જોઈ લઈશ પછી. હા બોલ. ગુસ્સેથી હે દીદી વાર્તા આગળ કે છે. ચતુર્દંત હાથી બોલ્યા, ભાઈ તું કોણ છે અને આવું શું કરવા માટે કહે છે? શું પૂછે છે કે ભાઈ તું કોણ છે? કેવી રીતે પૂછાય? શું કરવા માટે આવું પૂછે છે? દીદી આવું પૂછાય ને, તું કોણ છે પૂછો. તો શું કે છે હવે નમકર્ણ? તું કોણ છું? મારું નામ શું છે? લંબકર્ણ. લંબકર્ણ. લંબકર્ણ એટલે લંબકર્ણ એવું કે છે કે અમે હું ચંદ્રદેવ નો સંદેશો, અમારા સ્વામી નો સંદેશો તમારા સુધી પહોંચાડવા માટે આવ્યો છું. હાથી કોણ હતો? ચતુર્દંત હાથી. એ શું કરે છે ને? નિવડાવવા માટે ઉગે છે. શા માટે કે છે? એવું નિવડાવવા માટે કે છે. એટલે હાથી ભાઈ પૂછે છે લંબકર્ણને કે ભાઈ અત્યારે તારા સ્વામી ક્યાં છે? જો તારા સ્વામી છે તો તારા સ્વામી છે ક્યાં? ક્યાં બેઠા છે? શું કરી રહ્યા છે? તો શું કે છે લંબકર્ણ? કોણ આવ્યું પાછું વાર્તામાં? ચલો ભાઈ આવ્યો, દીદીને બતાડો લંબકર્ણ આવ્યો. હા, એને શું જવાબ આપ્યો? એ જવાબ આપતો તો ત્યારે એના કામ પટપટ કરતો જ તો. શું જવાબ આપ્યો દીદી એને? તો લંબકર્ણ આવીને કહે છે ચતુર્દંત હાથીને કે થોડા દિવસ પહેલા તમે જે મોટા ઝુંડની અંદર સરોવરમાં પાણી પીવા ગયા હતા તેના કારણે અમારા આશ્રિતો બધા મૃત્યુ પામ્યા છે, ઘાયલ થઈ ગયા છે, અમારા ઘર તૂટી ગયા છે. શું તમે નહોતા જાણતા? શું તમે આ વિશે નથી જાણતા? એટલા માટે ચંદ્રદેવે મને દૂત બનાવીને સંદેશો મોકલવા માટે મોકલ્યો છે, કહેવા માટે મોકલ્યો છે કે તમે અહીં જળાશયથી દૂર ચાલ્યા જાઓ, તમારા મોટા ટોળાને લઈને અહીં સ્થળાંતર થઈ જાઓ. તો શું કે છે ગજરાજ હાથી? શું કે છે હાથી આવ્યો? શું કે છે ગજરાજ હાથી? કેવી રીતે આવ્યો હાથી? લંબકર્ણ ને શું કે છે ચતુર્દંત હાથી? ચતુર્દંત હાથી એવું કે છે કે ભાઈ તું મને તારા સ્વામીના દર્શન કરાવીશ તો હું એમના દર્શન કરીશ, હાથ જોડીને એમને પ્રણામ કરીશ અને હું સરોવર છોડીને મારું મોટું ટોળું લઈને કસે બીજી જગ્યાએ જતો રહીશ એવું કે છે. એટલે લંબકર્ણ કે છે, સસલો કે છે હાથીને, કોણ કોણે કે છે? કોણે કે છે? સસલો કોણે કે છે? હાથીને. હાથી એવું કે છે સસલો
કે જો તું છોડીને જતો રે નહીં તો હું સંદેશો દૂત બનીને આવ્યો છું. એટલે લંબકર્ણ કે છે હાથીની સાથે વાત કરે છે, તો ચતુર્દંત હાથી એવું કહે છે કે મારે તારા સ્વામીના દર્શન કરવા છે. તો લંબકર્ણ કહે છે જો તને મારા સ્વામીના દર્શન કરવા હોય તો મારી સાથે ચાલ, મારી સાથે ચાલ. એટલે પછી ચતુર્દંત હાથીને શું કરે છે, લંબકર્ણ સસલું બહુ ચતુર ચાલાક હોશિયાર એકદમ ચાણક્ય બુદ્ધિ સાથે એને એવું કહે છે કે આજે રાત્રે આપણે બધા સરોવર કિનારે જઈશું, પણ તું એકલો આવજે. શું કહે છે, પણ તું એકલો આવજે. એટલે પછી ખબર છે દીદી શું થયું, એ હાથી આવડી ગયું છે. હેત ફરી દીદી પાસે જઈને કરી બતાડ કેવી રીતે સસલું અને હાથી કેવી રીતે સાથે ચાલ્યા. અરે વાહ, સસલું અને હાથી આવી રીતે સાથે ચાલ્યા, વેરી નાઇસ. ચાલો દીદી હવે પછી ચાલતા ચાલતા ક્યાં પહોંચી ગયા એ લોકો, સરોવર પર. હે, ચાલતા ચાલતા સરોવર પર પહોંચી ગયો અને બેસી ગયો. અરે વાહ, સરોવરે પહોંચી ગયા અને પછી ચાલાક ચતુર અને એકદમ બુદ્ધિશાળી લંબકર્ણે શું કર્યું, રાતના સમયમાં લઈ ગયો હાથીને. એટલે સરોવરની અંદર ચંદ્રમાનો શું દેખાતું હતું, પ્રતિબિંબ. શું દેખાતું હતું, પડછાયો દેખાતો. પ્રતિબિંબ કેવું દેખાય દીદી, મને તો ખબર જ નથી. આમ જો અરીસો સામે હોય તો આપણને દેખાય ને, કોણ દેખાય, કોણ દેખાય, આપણે પોતે બતાડો અરીસો સામે. આ કોણ દેખાય, પ્રતિબિંબ. આ સામે દેખાય એટલે શું કહેવાય દીદી, પ્રતિબિંબ. તો તળાવના પાણીમાં કોણ દેખાયું, ઉપર જે હતા તે ચંદ્રમામાં ગોળ ગોળ, એ ક્યાં દેખાયા, પાણીમાં. કોને દેખાયા બતાડો આગળ કરીને, આ રહ્યા સસલાએ હાથી સાથે આવું શું કરવા કર્યું,
બિચારા હાથી પણ તો પાણી પીવા માટે આવતા હતા ને ત્યાં. શું કરવા એવું કર્યું? બિચારા તરસ્યા હાથીઓને જો પાણી પીવા દીધું હોત તો, બિચારા તરસ્યા હાથીઓને પાણી પીવા દીધું હોત તો સારું લાગ્યું હોત. કેવું લાગ્યું હોત? સારું લાગ્યું હોત. તો હવે દીદી હું એક વાત કહું, આપણે છે ને આ વાર્તાને કરીએ, હા, અને એ વાર્તા કરવા માટે એક આપણને કોણ જોઈશે? કોણ જોઈશે? નમકર્ણ. ના ના એમ નહીં દીદી, ઊભા રહો. કોણ જોઈશે આપણને? હાથી. હાથીનું નામ શું હતું? ચતુર્દર. અને બીજું કોણ જોઈશે? લંબકર્ણ. એ કોણ હતું? સસબું. તો દીદી છે ને એ ચતુર્દંત હાથી છે અને હું જે છું તે લંબકર્ણ છું, બરાબર. હવે કોને લંબકર્ણ બનવું છે તે મારી પાસે આવી જાઓ. હાથી કોને બનવું છે તે દીદી પાસે જતા રહો. દીદી તમે હાથી બનો. હાથી મોટા કામ વાળો. અમે બધા મોટા કામ વાળા. મોટા કામ વાળા બધા મારી સાથે. ચલો કામ મોટા. આ બધી હાથીની ટીમ છે. મોટા કામ. મોટા કામ વાળા મારી પાસે. બે હાથી કરવાનું. બે હાથી. ઓકે ઓકે. હાથી બની ગયા બધા? તો હાથી તો આવો હોય આમાં. ચલો હાથી સૂંઢ લગાવો. આમાંથી લંબકર્ણ કોણ બનવાનું છે? બધા વારફ વારફ તૂટી બધા નહીં બનાવ. ચલો પહેલા આનાથી શરૂ કરીએ. પણ કાન ચાલુ. લંબકર્ણ ના કાન ચાલુ. ચલો કાન ચાલુ. હાથી ના હાથ ચાલુ. આટલા બધા હાથી ગયા. આટલા બધા હાથી દીદી પાણી પીવા સરોવરમાં લઈ જશે. હા જો સરોવર પૂરા કલર નો મોટું હતું. ચલો દીદીની સાથે પાણી પીવા બધા ક્યાં ગયા? સરોવરમાં જઈને બધાએ શું કર્યું? અને આપણું તો ઘર અહીંયા હતું. આપણું તો અહીંયા શું હતું? પાણી પીધું. બધાએ મજા કરી. હાથી ચતુર્દશ તે આવું કર્યું અમારી સાથે. હે આપણા કામ ક્યાં છે? અમારા ઘર તોડી નાખ્યા પાણી પીવા આવ્યું તો તું. આવું કરાય તારાથી અમારી સાથે હાથી? આવું કરાય. ચલો કરો. ગાળ આવી રહ્યું છે. જો ક્યાં ખાલી છે? ક્યાં ખાલી છે? ચલો ચલો થોડા પાછળ થશે. મારી તરફ મારી તરફ થોડા મારી તરફ પાછળ. ઓકે. તો હવે આપણે બધા કોની સામે જોઈશું? આપણે બધા કોની સામે જોઈશું? આ દીદીની સામે. આ દીદીનું નામ શું છે? શું નામ છે? સમિતિ દીદી. શું નામ છે? આ દીદી શું લઈને આવ્યા હતા? વાર્તા. શું લઈને આવ્યા હતા? તો તમને મજા પડી? સમિતિ દીદીને આપણે શું કહીશું? કેવી રીતે કહીશું? સમિતિ દીદી સાથે જોવું પડે. એમની સામે જુઓ. અને કહો થેન્ક યુ દીદી. વાર્તા કોણી હતી? સસલાને. નામ હતું? ચતુર્દંત હાથી. ચતુર્દંત હાથી.
નથી. અને સસલા ભાઈ નું નામ શું હતું? લંબકર્ણ. તમને વાર્તા કહેવા માટે કોને કહ્યું છું? આ જુઓ, અહીં દેખાય છે બધાને. આમનું નામ શું હતું ખબર છે? જય સર. શું નામ હતું? જય સર. તો ખરેખર થેન્ક યુ કોને કહેવાનું? જય સર ને, કારણ કે જય સરે સમૃદ્ધિ દીધીને વાર્તા કહેવા માટે કહ્યું. તો સર ને કેવી રીતે થેન્ક યુ કહીશું? જુઓ સર તો કેટલા ખુશ છે. ચલો સરસ રીતે થેન્ક યુ. ઓકે, તો હવે સમિતિ દીદીએ વાર્તા દીદીને જે આપ્યું હતું એ હું કહીશ કે વાર્તા દીદીને આપે અને વાર્તા દીદી પાસે ફરીથી તમે આવશો, એમની આંખમાં આંખ મિલાવશો અને વાત કરશો, રાઈટ? ચાલો, બાકી કેવો હતો? નમસ્તે.
તાળી નહીં આપણે આમ હાથ ઉપર કરવાનો. નમસ્તે સાહિત્ય મિત્ર. ઓકે ચલ. નમસ્તે. ગિફ્ટ મળે તો શું કરવાનું? સ્માઈલ આપવાની ને. અવાજ નાય બીજા બધા દોસ્તો. નમસ્તે નમસ્તે નમસ્તે. પારાપતી નમસ્તે. નમસ્તે. હવે આવતી સુવિધા ત્યાંથી આવે છે. હવે કોનો વારો છે? આવી જાઓ બેટા. ચલો હવે કોણ આવે છે? નમસ્તે સાહિત્ય મિત્ર. બોલો શું કહેવાનું? નમસ્તે. સરસ ભણે છે તું? એકદમ ફાઇન એકદમ ફાઇન. ચાલ હવે કોણ? શું કહેવાનું દીદીને? આ બાજુ નમસ્તે. ચલો હવે કોનો વારો છે? નમસ્તે. આ તો સસલું જ લાગે છે જો. લંબકર્ણ કેવો હતો? લાંબા કાનવાળો. શું કહેવાનું સાહિત્ય મિત્ર? શું કહેવાનું? હવે કોનો વારો છે? પુલિસ આઈડેન્ટિફાય કરીને મોકલો. આપણે બે સારખા નમસ્તે.
નમસ્તે સાંભળી નોટબુક કોઈએ ફાડવાની નથી, પેન્સિલ કોઈએ તોડવાની નથી, અને બિસ્કિટ બધાએ ખાઈ જવાનું, બરાબર છે? સ્માઈલ, હસો. અરે વાહ, દાંત દેખાય એવી રીતે. દાંત છે ને, દેખાડો. ચલો સબ લો, દાંત દેખાડો. બુલિન બુલિન ભાઈ કે કેમેરા કી તરફ દાંત દેખાડો. આના તૂટી ગયા છે એટલે નથી બચાડતો ગૌરવ. દાંત દેખાડો. મેં એક દો તીન બોલુંગા, સબ ચીજ બોલના. ઓકે સુજીત, દાંત દિખાને કો બોલ, નહીં તો નહીં દિખાએંગે, ટૂટ ગયે હૈ. સે બોલો, ઓર જોર 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 સે બોલો, ઓર ધીમે સે બોલો, ઓર ધીમે સે બોલો, એકદમ ધીમે સે બોલો, આપ જોર સે બોલો, આવાજ જોર સે બોલો, આપ ધીમે સે બોલો, ઓર ધીમે સે બોલો, ઓર ધીમે સે બોલો, આપ જોર સે બોલો, ઓર જોર સે બોલો, ઓર જોર સે બોલો, ઓર જોર સે બોલો, આપ એકદમ ધીમે સે બોલો, એકદમ ધીમે સે બોલો. સબ પુલિન કી તરફ દેખો ઓર બોલો ચીઝ, 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 જોર સે બોલો, ઓર જોર સે બોલો, ઓર જોર સે બોલો, ઓર ધીમે સે બોલો, એકદમ ધીમે સે. આપ જોર સે બોલેંગે, એકદમ જોર સે, ઓર જોર સે, એકદમ ધીરે સે, ઓર ધીરે સે, એકદમ ધીરે સે, એકદમ જોર સે, એકદમ જોર સે, ઓર જોર સે, એકદમ ધીરે સે, ઓર ધીરે સે, ઓર ધીરે સે, ઓર ધીરે સે, એકદમ ધીરે સે. બાય બાય.